सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापराभार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वरनिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्नम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમાં સાગર ગ્રંથની અંદર પૂર ભગવાન શ્રી મયારામ ભટ્ટે જ્યારે એવું પૂછ્યું છે એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એકાદશીનું મહાત્મ્ય શું છે ચોવીસ એકાદશીઓ શા માટે કરવામાં આવે છે એનો વિધિ શું છે ત્યારે ભગવાને વિસ્તારથી પોતાના ભક્તોને સંતોને અને ઈતર જે ધોરાજીમાં આવેલા સજ્જનો છે એ બધાઈને એકાદશીની ઉત્પત્તિની કથા સંભળાવી છે એમાં છેલ્લે આપણે શ્રવણ કર્યું કે ભગવાન પોતે મોરદાનવ સાથે લડવા માટે ગયા છે સુદર્શન ચક્ર ભગવાને ઉપાડ્યું છે ચંદ્રાવતી નગરીની અંદર દેવતાઓ જે સાથે હતા જેને ભગવાનને તૈયાર કર્યા હતા લડવા માટે એ તો બધા ભાગી ગયા ભગવાન સુદર્શન ચક્ર ઉપાડીને વિચારે છે કે આને અત્યારે આનો આ સુદર્શન ચક્રથી મારે વધ કરવો કે કેમ એ વિશે ભગવાન વિચાર કરે છે અને પછી ભગવાનને થયું કે હું વિચારી લઉં આવો વિચાર કરીને ભગવાન ત્યાં અટકેલા હતા આગળ સ્વામી લખે છે મુક્ત મને ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર અગિયારમું તરંગ પચીસ બોલે શ્રી મહારાજ હે સોનિયે સંત હરિજન एकादशे के वार्ता कहत हॅ प्रसन्न एकादशे के वार्ता कहत हॅ प्रसन्न युद्ध करत श्री कृष्ण ही आलस किए तेवार बद्री का श्रम आए तिहा બદ્રીકાશ્રમાયેહાતે ગોફા મોજાર શ્રી હરિજી મહારાજે કહ્યું સૌ સંતો હરિભક્તો સાંભળો હું રાજી થઈને એકાદશીની વાત કહું છું મૂર દાનવની સાથે યુદ્ધ કરતા શ્રીકૃષ્ણ ભગવાનને આળસ થઈ માનો તેઓ થાકી ગયા પછી બદ્રિકા આશ્રમની સિંહવતી ગુફામાં આવ્યા ચંદ્રાવતી નગરીથી ભગવાન બદ્રિકા આશ્રમમાં સિંહવતી ગુફા છે એ ગુફામાં પ્રભુ આવ્યા એ ગુફા બાર યોજન વિશાળ હતી દેવતાઓ તો બધા જતા રહ્યા હતા ભગવાનને મુરદાનવ બે હતા હજાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું એક હજાર વર્ષ દેવતાઓના હજાર વર્ષ તો પણ મુરદાનવ થાક્યો નહોતો ભગવાન થાકી ગયા અને ભગવાન સિંહવતી ગુફાની અંદર જઈ અને ત્યાં જઈ પોઢી ગયા બધા જ રાગ અને દ્વેષને દૂર કરીને ભગવાને તે ગુફામાં જઈને પોઢી ગયા ભગવાન સૂઈ ગયા દસ ઇન્દ્રિયોને અને મનને સ્વરૂપમાં લીન કરી દીધા ભગવાનને ઇન્દ્રિયો કે મન આવું કંઈ હોતું નથી પરંતુ આપણા ઉપદેશને અર્થે ભગવાન આવી લીલા કરે છે કે બધી ઇન્દ્રિયોને મન બધું જ ભગવાને લીન કરી દીધું ક્ષણ માત્ર સો સ્વીકારા પીછે કે પીછે અસુર સો આયે પીછે કે પીછે અસુર સો આયે દુર્જય નામ નામહી કહાય દુર્જય નામ નામહિ કહાય સર્વના આધાર એવા ભગવાને એક ક્ષણ વાર યોગ નિંદ્રા સ્વીકારી ભગવાન એક ક્ષણ માટે સુઈ ગયા ત્યાં તો તરત પાછળ પાછળ તે અસુર આવ્યો મૂળદાનવ દુર્જય કહેવાતો હતો એટલે કે એને કોઈ જીતી ના શકે એવો હતો બ્રહ્માજીના વરદાનના કારણે देखे आवत मुरारी क्रोध किय तापरयति हरि के इन्द्रिहरिके मन्हि जेहा तामे तामे सुलयति ते जहितेहा तामे शुभयति ते जहितेहा દૈત્ય આવતો દેખીને મુરારી ભગવાને એના ઉપર ઘણો ક્રોધ કર્યો તે વેળાએ ભગવાનના દસ ઇન્દ્રિયોને અગિયારમું મન તેમાંથી અતિશય તેજ ઉત્પન્ન થયું અને તે તેજમાંથી સુંદર શરીરને ધારી રહેલી એકાદશી નામે મહાન નારી ઉત્પન્ન થઈ આ એકાદશીની ઉત્પત્તિની કથા ભગવાન શ્રીહરિએ ગરડા મધ્યના આઠમા વચનાવતમાં પણ ટૂંકમાં કીધી છે ભૂમાનંદ સ્વામીએ એકાદશીની ઉત્પત્તિના કીર્તનોના પદ લખ્યા છે આ સ્વામીએ આખા પદ લખ્યા છે આપણા નંદ સંતો એકાદશીના મહિમાના ઘણા બધા પદો લખેલા છે એકાદશી નારી સ્વરૂપે એટલે કે ભગવાનના દસ ઇન્દ્રિયોને મન એ અગિયાર માંથી એક સ્ત્રી ઉત્પન્ન થઈ અતિ તેજસ્વી રૂપવતી એવી સ્ત્રી જે ઉત્પન્ન થઈ અત્યંત દિવ્ય સોળે શણગાર એ સ્ત્રીએ ધાર્યા હતા કરોડો કામને લજાવે એવું એનું રૂપ હતું ભગવાનની મૂર્તિમાંથી પ્રગટ થયેલું રૂપ કેવું હોય અમૂલ્ય વસ્ત્ર અને આભૂષણો પહેર્યા હતા ચંદ્ર અને સૂર્યના તેજ કરતા પણ અમાપ તેજ હતું એનું હાથમાં વિકરાળ હથિયાર ધાર્યા હતા તે એકાદશી માનો અસુરોનો કાળ હતી એકાદશી એવી કે રૂપ રૂપવતી દેખાતી હતી કોઈને મોહ પમાડી દેવું એનું રૂપ હતું પરંતુ સાથે એટલા જ હથિયાર બાંધીને તૈયાર થયેલી હતી એ દિવ્ય નારીને જોઈને મંદ બુદ્ધિનો મૂર દાનવને લખ્યો છે મંદ બુદ્ધિનો વ્યક્તિ જ્યારે ભૂલો પડે ને ત્યારે એને મંદ બુદ્ધિનો કહેવાય જ્યારે વિનાશ નજીક આવ્યો હોય ત્યારે વ્યક્તિ ભૂલો પડે છે અને જ્યારે આપણે ભૂલા પડીએ છીએ એને જ મંદ બુદ્ધિ કહેવાય દુનિયામાં આપણે ગમે એટલા બુદ્ધિવાળા કહેવાતા હોઈએ પરંતુ જ્યારે આપણે કલ્યાણના માર્ગમાં ભૂલા પડીએ એને મંદ બુદ્ધિ કહેવાય મહારાજે પ્રથમના પચાસમાં વચનોમાં કીધું કુશાગ્ર બુદ્ધિવાળો કોણ છે પોતાના કલ્યાણને અર્થે રાત અને દિવસ જે જતન કરે કુશાગ્ર બુદ્ધિવાળો છે મહારાજ કે એ સિવાય જગતના વ્યવહારમાં તો બધા મંડ્યા છે પણ એ બધા ઓછી બુદ્ધિવાળા છે અલ્પ બુદ્ધિવાળા છે મંદ બુદ્ધિવાળા છે આ મંદ બુદ્ધિનો અતિ કઠોર પાછો કઠોર બહુ હતો હૃદય જેવું તો કઈ હતું જ નહીં મહાભયંકર ભયંકર પણ એવો દેખાતો હતો અને અસુરપતિ દાનવ મોહ પામ્યો આસુર હતો ને રૂપમાં મોહ પામી ગયો અને નારીના સુંદર નેન જોઈને અસુર અતિશય વિહવળ થઈને બોલ્યો તું શું કામે આવી છો હવે હાથમાં હથિયાર નહીં જોતો હોય શું કામે આવી છે હાથમાં હથિયાર હતા પણ તોય ભૂલાઈ ગયું છે લડવા માટે આવ્યો તો ભગવાનને મારવા માટે આવ્યો તો પણ લક્ષ ચૂકી ગયો આનું નામ મોહ છે આપણે ઠેક અક્ષરધામમાં પહોંચવું છે ઠેક અક્ષરધામના મુક્તોની સભામાં જઈને બેસવું છે બ્રહ્મરૂપ થવું છે અને વચ્ચે જે આપણને નડી જાય એનું નામ છે મોહ જો સાવધાન આપણે આપણા જીવનમાં ન હોઈએ તો મોહ અનેક પ્રકારે નડે છે અને ભગવાન સુધી પહોંચવામાં આપણને હજારો વખત વિઘન કરે છે આપણે કાંઈ એક જન્મ આ એક જન્મે આપણે આમ નથી કથા કરતા સાંભળતા આપણી જન્મો જન્મની મહેનત ચાલી આવી છે પરંતુ જે તે સમયે ક્યાંક ને ક્યાંક કોઈક મોહે આપણને બાંધ્યા છે જેના કારણે કારણ કે સ્વામીએ કીધું આપણે આમ કથા કરીએ છીએ કથા સાંભળીએ છીએ તે સ્વામી કે આમ કાંઈ સામાન્ય જીવથી આવું થાય નહીં આપણે તો કોઈ લોકમાંથી આવ્યા હોઈશું સ્વામીએ આમ કીધું કહેવાનો અર્થ પૂર્વની અંદર પણ આપણી મહેનત ચાલુ હતી આજે પણ ચાલુ છે પણ જો વચ્ચે મોહ વ્યાપી જાય તો આપણે ભૂલા પડી જઈએ કલ્યાણનો રસ્તો હાથ આવેલો પણ છૂટી જાય એવું થાય આ અસુર મારવા આવ્યો છે ભગવાનને લડવા આવ્યો છે ભગવાન સાથે પણ એક સ્ત્રીને જોઈ પોતાનું લક્ષ ચૂકી ગયો લડવા આવ્યો તો ચૂકાઈ ગયો પાછો બોલે છે કે તું શું કામે આવી છો તે મનમાં શું કરવાનું ધાર્યું છે તારી અરે લગ્ન કરવાનું બીજું શું શરમાયા વિના જે કામ હોય એ બોલ ભગવાન બાજુ તો આવે ભગવાન તો સાંભળતા જ નથી જે કામ કરવા આવે તે ભૂલી ગયો જીવને પણ આવું જ છે આપણો મનુષ્ય જન્મ છેલ્લો જન્મ કરવા માટે છે આપણા મનુષ્યનો જન્મને આ યોગ આપણને દીધો છે એ ઠેક ભગવાનના ધામમાં પહોંચવા માટે જ છે પરંતુ રસ્તા વચ્ચે આવું જ કંઈક આપણે થાય છે ભૂલી જઈએ છીએ ભૂલી જઈએ છીએ ક્યાંક માયામાં ભૂલી જઈએ છે ક્યાંક વ્યવહારમાં ભૂલી જઈએ છે ક્યાંક કોઈક પ્રકારનું આ લોકની અંદર એવા બંધનો મળી જાય એમાં ભૂલી જઈએ છીએ પંચ વિષયના સુખમાં ભૂલી જઈએ છીએ કુસંગમાં ભૂલી જઈએ છીએ કે મારું લક્ષ શું છે અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી હતી એમ મુક્ષુને કેવળ ભગવાનનું ધામ રૂપી તખત દેખાવું જોઈએ અર્જુનને જેમ આંખ દેખાની એમ આપણે અક્ષર ધામ રૂપી જેમ પક્ષીની આંખ છે એમ આપણે અક્ષર ધામ સુધી પહોંચવું છે અને પહોંચવા માટે વચ્ચે અનેક વિઘ્નો છે એ બધાય વિઘ્નોને પાર કરીએ ત્યારે ભગવાન સુધી પહોંચાય છે સીધું પહોંચાતું નથી શું કામ આવી છે તું જે હોય એ બોલ શરમ ના રાખતી મુર્દા નવ કે છે તે મનમાં શું કરવાનું ધાર્યું છે શરમાયા વિના જે કામ હોય તે બોલ ભાગ્યશાળી નારી તું અહીંયા ક્યાંથી આવી ગઈ તું તો મને વરવાને યોગ્ય હોય એમ મને લાગે છે કામાંંદ થયો કામાં થયો તું તો મને વરવા માટે જન્મી હોય એવું મને લાગે છે બાકી અહીં આગળ વરી હું આની આરે લડવા આવ્યો છું અને તું મને વચ્ચે મળી ગઈ હવે લડવાનું ભૂલી ગયો અને વરવાનું નક્કી કરી દીધું લડવાનું ગયું અને વરવાનું નક્કી કરવા બે ગયો લગ્ન કરવા બેઠો તું તો મને વરવાની યોગ્ય હોય એમ મને લાગે છે હે નારી તું જેમ કહે તેમ હું કરું ભગવાનને જીવ કહી નથી શકતો તું કે એમ કરું અને માયાને જીવ એમ કે છે તું કે માયાનું જન્મ જન્મથી માન્યું છે એટલે જ બંધન છે ભગવાનનું જો માન્યું હોત તો બંધન રહેત નહીં આ જન્મે પણ જો ભગવાનનું માનીશું ભગવાનના સંતનું માનીશું ભગવાનને એકાંતિક ભક્તનું માનીશું તો બંધન છૂટી જશે આ જન્મે પણ જો માયાનું માનીશું ઇન્દ્રિયો અંતઃકરણનું માનીશું ઇન્દ્રિયો એકાવન ભૂતનું ટોળું વચનાવતમાં એકાવન ભૂત વળગેલા છે એકાવન ભૂત એટલા ખતરનાક છે ઓલા ભૂતને તો છે ને સારંગપુર હનુમાનજી પાસે લઈ જાવ ને તો નીકળી જાય મોટો ભ્રમ રાક્ષસ હોય ને તોય જાય પણ આ એકાવન ભૂતનું ટોળું બહુ ખતરનાક છે એના કષ્ટભંજન દેવ એક જ છે શ્રીજી મહારાજ શ્રીજી મહારાજને ધારી રહેલા ભગવાનના એકાંતિક પુરુષો આ જ એના દેવ છે કારણ કે મહારાજે સંકલ્પ કર્યો છે તમે કહેવાઓ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી આ ભગવાને સંકલ્પ કર્યો છે મધ્યના પિસ્તાળીસમાં માં માટે ભગવાન એને વળગી રહેવું આ જન્મે રોજ રાત્રે સૂતા પહેલા સવારે ઉઠીને દિવસમાં નવરા પડીએ ત્યારે વિચાર કરવો જે કાર્ય માટે મારો જન્મ જન્મ છે જે કાર્ય માટે મને આ મળ્યો છે કાર્ય મારાથી કેટલું થાય છે એ રસ્તો મારાથી કેટલો કપાય છે સ્વામી કે રોજ વિચાર કરવો શું કરવા આવ્યા છીએ અને શું કરીએ છીએ શું કરવા આવ્યા છીએ શું કરીએ છીએ રોજ વિચાર કરો આ મનુષ્ય જન્મ મને મળ્યો ના યોગ મળ્યો આનો ફાયદો શું હવે મારે શું કરવાનું છે જે કરવાનું છે એ રસ્તો હું કેટલો ચાલુ છું આપણે જવું છે અહીંથી ઇન્ડિયા અને આપણે ચાલ્યા આફ્રિકા બાજુ પ્લેન તો ઉપડી ગયું પણ આફ્રિકાની દિશામાં ઉપડ્યું તો ઇન્ડિયા નહીં પહોંચીએ અને ઓસ્ટ્રેલિયાની દિશામાં ગયું તો હાવ ઓપોઝિટ સાઈડ જતા રહ્યા પહોંચીશું જ નહીં એવી રીતે આપણા આધ્યાત્મિક જીવનની અંદર અનેક પ્રકારના વિઘ્નો છે એ વિઘ્નોને ખોળવા અને એ વિઘ્નો ક્યાંય બહાર નથી આપણી અંદર જ છે આપણા જ ઇન્દ્રિયો અંતઃકરણ એ આપણા દુશ્મન છે મોટામાં મોટા સૌથી મોટું વિઘ્ન કરવાવાળા આપણા જ મન ચિત્ત અહંકાર છે એને ઓળખી અને જે મુમુખશું ભગવાનના માર્ગે ચાલે છે ભગવાન સુધી પહોંચે છે આ અસુર સ્વયંવર વચ્ચે સ્વયંવર રચવા બેસી ગયું એ કે તું મને વરવાની યોગ્ય છો નારી તું જેમ કહે તેમ કરું સુખના ધામ જેવી તું મને વર બાજુમાં જ એ નારીની બાજુમાં જ ભગવાન છે કારણ કે ભગવાનમાંથી જ પ્રગટ થઈ છે સુખના ધામ કોણ છે ભગવાન પણ આને લાગે છે કોણ નારી બસ સેમ આપણા હૃદયમાં જ ભગવાન છે ઇન્દ્રિયો અંતકરણ એકાવન ભૂત આપણા શરીરમાં જ છે ભગવાન આપણા હૃદયમાં જ છે પણ ભગવાનને વરવાનું જીવને ગમતું નથી બાકી બધાને વરવાનું ગમે છે ઇન્દ્રિયો અંતકરણ આદિ બધાને વરવાનું જીવને ગમે છે પણ જેને વરવાનું છે તો હૃદયમાં બેઠા છે વરરાજા એની બાજુ જોયા કરવું બસ સ્વામી વાતોમાં કે ભગવાન તો સદાય હામું જોઈને બેઠા છે કોણ મારી હામું જોવે છે કોણ મારી હામું જોવે છે ભગવાન સદાય આપણી હામું જોયા જ કરે છે કે આ જીવ મારી સામું જોવે છે જો મારી સામું જોવે તો આનું કામ કરી દો ભગવાનની સામે જોવાની આપણને ટેવ તો પડી છે પણ હજુ જેટલી જોઈએ એવી સોલિડ નથી પડી હજુ ભગવાન સિવાય આપણી વૃત્તિ આપણી નજર આપણા કાનની વૃત્તિઓ આપણી જીભની વૃત્તિઓ આપણી ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા હજુ ભગવાન સિવાય બીજું ઘણું ચિંતવે છે ઈચ્છે છે જેના કારણે ભગવાનને એમ થાય છે કે હું એની બાજુ સતત જોઈ રહ્યો છું પણ એ મને જોતો નથી ભગવાનને આવું થાય છે મૂળદાનવ જે એકાદશી રૂપી સ્ત્રીની સાથે વાત કરે છે એની બાજુમાં જ ભગવાન છે પણ મૂર ભગવાનમાં વૃત્તિ કે સુખનું ધામ લાગતું નથી સુખનું ધામ એને આ સ્ત્રીમાં દેખાનું સુખના ધામ જેવી તું મને વર તે અસુર નારીનું રૂપ દેખીને આંધળો થઈ ગયો અને મોહરૂપ દોરીથી બંધાઈ ગયો અતિશય રૂપવતી તે કન્યાએ મૂર કહ્યું મારો વર તો તેવો હોઈ શકે કે જે મહાન સુરવીર અને રાજા હોય હું કાંઈ છે ને માય કાંકલે કાયર આરે પરણવાન નથી કે મારો વર જે હોય ને સુરવીર જોઈએ મજબૂત જોઈએ રાજા હોવો જોઈએ મોટો જેમ અને મૂરદાનવ કે હું તો કોઈથી મરું એવો જ નથી બ્રહ્માજીભાઈ થી એવું મોટું વરદાન તને ખબર છે આ વિષ્ણુ મારી ભેગા એક હજાર વરસ સુધી લડ્યા દેવોના એક હજાર વરસ કોઈ મેળ નથી ખાધો માટે તું મને વર ત્યારે આ સ્ત્રી એમ કે છે જે મારી સાથે યુદ્ધ કરે અને મને જીતે એ મારો પતિ થઈ શકે તારે બીજે ક્યાંય યુદ્ધ નથી કરવાનું તું ભગવાન વિષ્ણુ આરે લડવાનો હોય કે એ બધું હું કઈ જાણું નહીં હું તો એને જ સુરવીર સમજું જે મારી સાથે યુદ્ધ કર્યા મારા હાથમાં જોતો નથી આ રાસ ડાંડિયા નોય આ બધા શસ્ત્રો છે અને તારે મારી સાથે લડવાનું છે ખડગ હતું હાથમાં બસ આ આયુધો લઈને હું આવી છું મારી સાથે તું લડ અને જો તું મને જીતી જાય તો હું તને માનું તું સાચો સુરવીર છો અને પછી આપણા લગ્ન પાકા હરાવીને પછી કરું તું મને હરાવી દે આમ તો સંસારમાં આવવું હોય તો હારું કેમ પેલા હરાવીને પછી લગ્ન કરે ને તો પછી હરાવે નહી એવું છે પછી સ્વયંવર કરવાનો પેલા હરાવા પડે એટલે પછી જીતે નહીં પણ આમાં તો એવું છે પહેલા હારી જાય પુરુષની પાછળ પાછળ ફેરા ફરી લે અને પછી માથું કાઢે પછી કઈ પણ જોવે તો કે અમારે ઘરમાં પૂછવું પડશે અને પૂછવું જ ખોટું નથી આ શિક્ષા ભાષ્ય પણ કે છે પૂછવું જ એમાં પણ આ દેશમાં તમે બે જણ કમાતા હો બે જણ સાથે બધું જોબો કરતા હો મહેનત કરતા હો ત્યારે પતિએ પત્નીને પત્નીએ પતિને વાકેફ રાખી સારી રીતે જીવન જીવવું કોઈ શાસ્ત્ર એવું કહેતું નથી કે પત્નીએ પતિની ગુલામી કરવી અને પતિએ પત્નીની ગુલામી કરવી એવું કોઈ શાસ્ત્ર કહેતું નથી ગુલામી કરવી નહીં પતિવ્રતા સ્ત્રીના ધર્મો પણ જે લખ્યા છે ગુલામી નથી એક પ્રકારનું હેત પ્રેમનું લક્ષણ છે હેત અને પ્રેમ જ્યાં હેત ને પ્રેમ છે ત્યાં આગળ બધું ઓગળી જાય છે પણ એકા બીજાને આ યુગ પ્રમાણે અનુરૂપ રહેવું જેનાથી જીવનમાં ક્યારેય પણ વિઘન ના આવે રાખવું એવું અસુર બોલે असुर बोले अभिमानि तब कालवस वे ह जीतले ओ तोय नारी में तरुणी त्यो हस्पर कियुदयति मर डे सिर छेद મારે અસુર શેરદાર જય દેવ બોલે તજી ખેદ ત્યારે કાળને વશ થયેલો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કાળને વશ થયેલો મુરદાનવ જે હતો એ અભિમાની અસુર બોલ્યો હે તરુણી નારી હું તને જીતી લઉં છું લડવા તૈયાર થા ઓલી કે તૈયાર જ છું આ હું તો તૈયાર ખડગ લઈને ઊભી છું હાલ ઉપાડ હાથ પછી તો એ બંનેને પરસ્પર ઘણું યુદ્ધ થયું એમાં યુદ્ધ બહુ થયું એમાં એ મૂરનો કન્યાએ કરી નાખ્યો માથું કાપી નાખ્યું નાખ્યુંનો મહાન અસુર મર્યો ત્યારે દુઃખથી છૂટેલા દેવોએ જૈનાદ કર્યો દેવોએ જયનાદ કર્યો કે ઇન્દ્રાસન પાછું મળી ગયો અહીં જે થયું એ પણ અમારે તો ઇન્દ્રાસન પાછું મળી ગયું સ્વર્ગલોક પાછો મળી ગયો હવે બધા પતિ પત્ની છોકરા બધા હિંડોળા ખાતે હિચકશું નાલો પોત પોતાના ફ્લેટ ને બંગલા પાછા લઈ લો જે હતા એ ખાલી થઈ ગઈ દસ્તાવેજ પૂરા પાછા આવી ગયા આપણા દસ્તાવેજ રાજી થઈ ગયા જયનાદ કર્યો પછી તો આવે દેવો તો છૂટા પછી ઘનશ્યામ ભગવાન ઉઠ્યા અમૃતમય દ્રષ્ટિથી જોયું તો પોતાને સન્મુખ અત્યંત સૌંદર્ય સંપન્ન એક તરુની નારી ઉભી હતી એના હાથમાં અસ્ત્ર અને શસ્ત્ર હતા તેની શોભા અને શીલ અજોડ હતા રૂપ સૌંદર્ય તો મુખે કહી શકાતું નથી એકાદશી તો કેવી આપણને વાલી નથી લાગતી આપણને એકાદશી આવે ત્યારે કેવી મજા જ આવે છે ને મુખે કહી શકાતું નથી પછી બંને હાથ જોડીને તે નારી ભગવાનની પાસે ઊભી રહી ભગવાનના જ અંગમાંથી પ્રગટ થયેલી ભગવાનની ભક્ત છે ભગવાનના બે હાથ જોડીને ભગવાન પાસે ઊભી છે દેવ મનુષ્ય અને મુનિઓના કાળ જેવા અને અતિ વિકરાળ અસુરને મરેલો જોયો ભૂમિના ભારરૂપ અસુરને મરેલો જાણીને સર્વના આધાર એવા ભગવાન પ્રસન્ન થયા ભગવાન પોતે કરતા પણ છે અકર્તા પણ છે અને અન્યથા કરતા પણ છે ભગવાન પોતે કરે છે છતાં પણ કશું જ નથી કરતા અને ભગવાનને કંઈક કરવું હોય તો બીજી રીતે બીજા દ્વારા પણ કરાવે છે ભગવાન એવા છે દેવ મનુષ્ય અને મુનિયોના કાળ જેવા અતિ વિકરાળ અસુરને મરેલો જોયો તો ભગવાન બહુ પ્રસન્ન થયા ભગવાને અસુરને ન માર્યો એક નારીએ માર્યો છે ભગવાનને તો હજાર વર્ષ વીતી ગયા દેવોના તો પણ એ અસુર ન મર્યો ભગવાનની આવી લીલા છે આ બધું જોઈને જાણીને દેવો અને મુનિજનોના સ્વામી એવા અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા અત્યંત સુંદરતા અને રૂપ સંપન્ન એવી નારી તું કોણ છો તારા હાથમાં આયુધ લીધેલા છે તું કયા નગરથી ક્યાંથી આવી છો ભગવાને લીલા કરે છે તારું નામ શું છે મને પ્રસન્ન સ્વચ્છ મનથી કહે તારી માતા ને પિતા કોણ છે તું તો મારું કામ કરવા આવી છો હારું થયું તે તો મને બચાવી લીધો અસુરથી તારા માતા પિતા કોણ ક્યાં તું જન્મી છો ક્યાંથી આવી છો આ આ હાથમાં આયુધ લીધેલા છે અસુરને માર્યો હે અબડા તું કહે તારા વેન સુંદર જણાય છે ભક્તોના મનોરથને પૂર્ણ કરનારા સુખધામ અવિનાશી એવા ભગવાન જાને અજાને હોય એમ બોલ્યા ભગવાન જાને કશું જાણતા જ નથી ભગવાનનું આવું ચરિત્ર બહુ અઘરું છે મનુષ્ય આકારે ભગવાન હોય ત્યારે પણ ભગવાન આવા મનુષ્ય ચરિત્ર કરતા જાને કશી ખબર જ નથી અને આવું જ્યારે ભગવાન ચરિત્ર કરે ત્યારે ભગવાનમાં શંકા ન થવી બહુ અઘરી બાબત છે પોતાના દસ ઇન્દ્રિયોને મનમાંથી તેજમાંથી પ્રગટ થયેલી સ્ત્રી સામે ઊભી છે ભગવાનને નહીં ખબર હોય ભગવાનની ઈચ્છાથી જ પ્રગટ થઈ છે છતાં પણ ભગવાન પૂછે તું તો કોણ છે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર બિરાજતા કેટલા મનુષ્ય ચરિત્ર કર્યા ભગવાને અને એ મનુષ્ય ચરિત્ર જ્યારે ભગવાને કર્યા છે ત્યારે ભલ ભલાન નિશ્ચય તૂટી ગયો છે કેટલીક વાર તો ભગવાન એવા ચરિત્રો કરતા કે ભગવાનના પાકા ભક્તો કંઠ્યો તોડી તોડીને ઘર ભેગા થઈ જાય પાકો હોય તો જ રે નહીં તો રહે જ નહીં આવા જ ચરિત્રો ભગવાને કર્યા કેટલીક વાર ઝાડા થઈ ગયા ઝાડા થયા એટલે એવા ઝાડા થાય કે કોઈને એમ લાગે કે તો માણસ કરતા પણ મનુષ્યને પણ કાંઈ ખબર પડે ઘોડા ઉપર ચાલ્યા જતા હતા મહારાજે અચાનક ઘોડી ઉભી રાખી ગામ ખરેખરી વસ્તી અને એની વચ્ચે મહારાજ કે અમારે તો અહીં લઘુ શંકા કરવી છે પણ મહારાજ અહીં ગામની વચ્ચે ક્યાં પાદરમાં ક્યાં દૂર જઈને મહારાજ કે બહુ લાગી છે બહુ લાગી છે એમાં પછી નાડી છોડતા હતા નાડી છૂટે નહીં હરખી એવી ગાંઠ વાગી ગઈ હશે દામોદર ને કે દામોદર છોડી દે કે તે દામોદર છોડવા માટે હાથથી મહેનત કરી પણ ના છૂટી દાંત લગાયો મહારાજ કે વહેલો દૂર રહેજે હવે રોકાય એવું હવે આવું ચરિત્ર કરે ત્યારે કેટલા નિશ્ચય રહે આ ભગવાન છે એક સંયમી વ્યક્તિને સજ્જન વ્યક્તિને પણ એટલો વિવેક રહે કે ભાઈ એટલો સંયમ રહે પેશાબ પાણી કરવામાં અને આ આવું બોલે છે અને પાછું ન્યાજ બધી બાજુ પર કોર્ડન કરવી ને ભગવાને તો ન્યાજ લઘુ શંકા કરી આવું જ્યારે કરે ત્યારે ભગવાનમાં શંકા ન થવી બહુ મોટી વાત છે ભગવાનના સ્વરૂપમાં નિશંક વર્તુ કલ્યાણનો અસાધારણ હેતુ છે માટે ભગવાનના સ્વરૂપની અંદર ક્યારેય પણ નિશ્ચયમાં ડગમગાટ ના થાવ દેવો ભગવાન તે ભગવાન એનો નિશ્ચય હતી પરિપક્વ અને પાકો રાખો ભગવાને કીધું કે આસુરને કોને માર્યો તું કે તારા બેન સુંદર જનાઈ છે ત્યારે તે નારી બે હાથ જોડીને બોલી નારી બોલે તબ કર દો જોરી અંતર જામી વિનતી સુનો મોરી मैं हूँ सदा प्रभु दासी तुम्हारी मैं हूँ सदा प्रभु दासि तुम्हारी शरण तुम्हारे में आई सुखकारी शरण तुम्हारे में आई सुखकारी अजान जान होई के अलबेले पूछत हो तुम રંગ કેરેલે લે દસ ઇન્દ્રિયરૂ મન જો તુમારી દસ ઇન્દ્રિયરૂ મન જો તુમારી તીન સે પ્રગટ ભય અભવારી તીન સે પ્રગટ ભય અભવારી ત્યારે તે નારી બે હાથ જોડીને બોલી હે અંતર્યામી આપ મારી વિનંતી સાંભળો પ્રભુ હું આપની સદાકાળથી દાસી છું હે સુખકારી હું આપને સરને આવી છું હે રંગની છોડું હોવા છતાં આપ અજાનાની જેમ પૂછો છો આપણી દસ ઇન્દ્રિયોને અગિયાર હું મન તેના તેજથી હું અત્યારે ઉત્પન્ન થઈ છું મારું નામ એકાદશી છે હવે આપ મારા ઉપર કૃપા કરો એકાદશ એટલે સંસ્કૃતની અંદર કહેવાય અગિયાર એકાદશ અગિયાર એટલે એકાદશ દસ ઇન્દ્રિયો મન એટલે અગિયાર એ શબ્દને કહેવાય એકાદશ અને એકાદશ ઇન્દ્રિયોમાંથી પ્રગટ થઈ એટલે એનું નામ એકાદશી હવે મારા ઉપર કૃપા કરો દૈત્ય તો એના પાપથી જ મર્યો છે તે પણ આપનો જ પ્રતાપ છે આ ભગવાનના ભક્તનું લક્ષણ ભગવાન કે છે કે આ અસુરને તે માર્યો છે મહાપ્રતાપી તું લાગે છે પણ ભગવાનનો ભક્ત એવો છે કે યશ ભગવાનને આપે કારણ કે ભગવાન સિવાય બીજો કોઈ કરતા છે જ નહીં જે કાંઈ સારું થયું હતું પૂર્વે જે કાંઈ સારું થાય છે ને જે કાંઈ સારું થશે પરમાત્મા વડે જ છે ભગવાન તો કોઈને કોઈને નિમિત્ત બનાવે હું નિમિત્ત બનતો હો કે બીજા કોઈ નિમિત આપ બનતાઓ બધે આપણે નિમિત્ત છીએ નિમિત્ત માત્રમ આપણે નિમિત્ત માત્ર છીએ જે કાંઈ સારું કર્યું હતું જે કાંઈ સારું કરે છે જે કાંઈ સારું કરાવશે એ ભગવાન સ્વયં કરાવે છે કોઈ દિવસ આવા મુર્દાનો જેવા અસુરને એક સ્ત્રી જીતી ન શકે જે ગોલોકવાસી ભગવાન શ્રી કૃષ્ણને હજાર વર્ષ સુધી એની સાથે લડવું પડે તો પણ જે ન જીતી શકાય દેવતાઓ જ્યાંથી મેદાન છોડીને ભાગી જાય એને એક સ્ત્રી થોડીક ક્ષણોમાં જીતી લે એ ભગવાન વિના ન થઈ શકે ભગવાનનું કાર્ય એને સ્વીકારતા શીખીએ ઘણીક વખત આપણા જીવનમાં પણ એવું થતું હોય કે બહુ અઘરું કાર્ય હોય બહુ અઘરું કાર્ય હોય પણ ભગવાન આપણને નિમિત્ત બનાવે એમાં નિમિત બનાવે ત્યારે અહમનો નશો ન ચડે જે કર્યું છે મહારાજ કરે છે મુક્ષું ત્યારે જોઈએ અવશ્ય જ્ઞાન ચક્ષું જે થયું તે હરીએ કર્યું છે મારું નામ તે ખોટું ધર્યું છે મારું નામ તે ખોટું ધર્યું છે એકાદશીને આ બહુ પાકું બિરુદ કોને આપ્યું ભગવાન એકાદશીને પણ એકાદશી ભક્ત છે તરત હામે ભગવાનને કીધું પ્રભુ તમારા પ્રતાપે થયું છે મારાથી કશું જ થાય નહીં આનો અર્થ આપણા જીવનમાં આવું કેળવીએ કંઈક સારું આપણા દ્વારા ભગવાન કરાવે કંઈક સારું આપણને મોટાના આશીર્વાદથી આપણા દ્વારા કંઈક થાય સત્સંગનું થાય સમાજનું થાય કોઈ વ્યક્તિનું થાય ત્યારે વિચાર્યા તો ભગવાને મને રાજીપો લેવાનો ચાન્સ આપ્યો ભગવાને મારી પર દ્રષ્ટિ કરીને મને રાજીપો આપ્યો હું તો તુચ્છ પામર જીવ છું હું તો અશક્તિમાન વ્યક્તિ છું મારા આત્મામાં પણ એવું શું મોટું બળ છે જે કાંઈ કરે છે તો મહારાજ કરે છે મહારાજ મને નિમિત્ત બનાવીને બધાનો રાજીપો અપાવે છે એમ ભગવાન પ્રત્યે જે ભાવ અદા કરે એ ભગવાનનો દાસત્વ ભાવવાળો ભક્ત છે એકાદશી પાસેથી આટલું શીખીએ બાકી આપણે જો હમણાં મૂળદાનવને આવી રીતે મારીને ઊભા હોઈએ અને ભગવાન કહે કે ભાઈ તમે મને બચાવી લીધો તો આપણે ભગવાનને કહેવા લાગીએ ચિંતા ના કરતા હું છું તમારી આરે આવું થઈ જાય ભૂલાઈ જાય ભૂલાઈ જાય વખાણનો નસો જ્યારે મળે ત્યારે ભૂલાઈ જાય કે બધું ભગવાન કરે છે ભગવાનથી થાય છે ભૂલાઈ જાય હવે આપ મારા ઉપર કૃપા કરો દૈત દૈત્ય તો એના પાપથી મર્યો છે અને એ પાછો તમારો પ્રતાપ છે આ ભગવાનનો ભગત બધુંય ભગવાનને સમર્પિત કર દે એકાદશીનું વચન સાંભળીને જગતના નાથ ભગવાન પ્રસન્ન થઈને બોલ્યા માગ માગ વર માગ એવું અતિ સુખ સાગર પરમેશ્વર અતિ અમૂલ્ય વચન બોલ્યા અને વળી કહ્યું તું જે જે વર માગીશ તે વરને હું આપીશ અત્યારે તું મને ઘણી હિતકારી જણાઈ છો હે નારી હું સત્ય કહું છું તે માટે મારું તે મારું મોટું કામ કર્યું છે હવે હું તારું શું કામ કરું હું તો તારો હોશિયાળો થઈ ગયો છું ભગવાન કે છે હું તારો હોશિયાળો થઈ ગયો છું હોશિયાળો કહેતા હું તને આધીન થઈ ગયો છું આધીન છું તું માગી લે તારે જે જોઈએ હિત કર્યું છે તે ભૂલાવ્યું પણ ભૂલાશે નહીં ભગવાન કેવા વચન કે છે તે મારું એટલું હિત કર્યું તે તો મને બચાવી લીધો મને કોઈ દી ભૂલાશે નહીં કે તે મને બચાવ્યો તો માટે માગી લે જે જોઈએ માગ એવું અનુપમ વચન ભક્તાધીન ભગવાન જ્યારે બોલ્યા બસ ભગવાન જયારે આવું બોલે ને કે હું તને વસ થઈ ગયો આટલું જ આપણા જીવનમાં થઈ ગયું આખી દુનિયાને ભૂલી જઈએ છોડી દઈએ કોઈને વસ થઈ નથી જે દુનિયા ગુલાબનો હાર પહેરાવે ને એ જ દુનિયાકાલ ખાસડાનો હાર પહેરાઈ જશે જે દુનિયા તમારી સ્તુતિ કરે છે ને એ જ દુનિયા કાલે તમારી નિંદા કરવા લાગશે જે દુનિયા તમને પૂજે છે ને એ જ દુનિયા તમને પથ્થરથી પૂજવા લાગશે આ દુનિયાને વસ કરવા કરતા પરમાત્માને વસ કરવા પાછળ જો જીવ થોડી ક્ષણો કાઢે ને તો ભગવાન ભક્ત વત્સલ છે વસ થઈ જાય છે પ્રેમની દોરીએ કરીને બંધાઈ જાય છે અને એક વાર જેના પ્રેમની દોરીએ ને બંધનમાં આવે છે પછી ક્યારેય છૂટવા સમર્થ થતા નથી બલિરાજાના પ્રેમની દોરીએ ભગવાન એક વાર બંધાના આ જ દિવસ સુધી એના દ્વાર પર ઊભા છે દ્વાર પર ઊભા છે માટે અહીંથી માળુને પ્રકૃતિ પુરુષ સુધીના પદ હોય પ્રતિષ્ઠા હોય વ્યક્તિ હોય કોઈ પણ હોય દેવતા હોય કોઈને વશ કરવા પ્રયત્ન ના કરીએ કોઈ વશ થવાનું નથી અને વશ થયેલો હશે તો પણ એ વશમાંથી ક્યારે છૂટો થઈ જશે કાંઈ નક્કી નહીં થાય પણ ભગવાન એકવાર જેને વસ થઈ ગયા દાદા ખાચરને થઈ ગયા લાડુબા જીવબાને થઈ ગયા મુક્તાનંદ સ્વામીને થઈ ગયા ગોપાળન સ્વામીને થઈ ગયા પર્વતભાઈને થઈ ગયા ભગવાન જો વસ થઈ ગયા ભગવાનના સુખમાં એક વાર દ્રષ્ટિ પહોંચી ગઈ ભગવાનની મૂર્તિમાં એક વાર લાગી ગઈ બસ પછી આ જગતની અપેક્ષા નહીં રહે નહીં રહે અને આપણે થવું છે એવું જ ભગવાન અનઅપેક્ષિત છે આપણે પણ અનઅપેક્ષિત થવું છે જ્યારે અનઅપેક્ષિત થશું ત્યારે જ સુખ થશે બીજું કોઈ સુખનું કોઈ કોઈ જગ્યાએ સુખનું બિંદુ છે જ નહીં અનઅપેક્ષિત ભગવાન જ્યારે વસ થઈ જાય બ્રહ્માનંદ સામે કીધું મારે વાલે દીધું મને માનરે કોઈ મને સુ ભગવાને માન દીધું ભગવાન વસ થયા ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મને એનો કેપ છે આપણે જ્યારે ભગવાનને સંભારીએ ત્યારે આપણા હૃદયની વૃત્તિઓ ભગવાનમાં ચોંટી જાય ભગવાન આગળ કીર્તન ગાતા હોઈએ ત્યારે જગત આખું ભૂલાઈ જાય આંખના આંસુડાથી ભગવાનના ચરણનો અભિષેક થાય આનાથી મોટી જીવનની કોઈ પ્રાપ્તિ નથી બાકી બધું જ મળેલું હશે ટળી જવાનું છે વ્યક્તિ ટળી જશે સ્થાન ટળી જશે સંપત્તિ ટળી જશે સ્તુતિ નિંદા વખાણ બધું જ ટળી જશે મોટા ફૂલના હાર હશે ગાદીઓ હશે બધું ટળી જશે બધું જ ટળી જશે સારા બંગલા હશે સારી ગાડીઓ હશે સારા સોફા સેટ હશે બધું જ અપસેટ થઈ જશે પણ ભગવાન આગળ જયારે આપણે નરસિંહ મહેતા મીરાબાઈ મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી જેમ ભગવાનની આગળ પાગલ બનીને નાચી શકતા ગાઈ શકતા એવી આપણી હૃદયની વૃત્તિઓ થઈ ગઈ ભગવાન જ્યારે આપણે પોકારીએ પંથ પિયા પરદેશી કુ ઠાડી અટર્યા હેરે રે ત્યારે ભગવાન આપણા હૃદયમાં દર્શન આપી દે એવા ભગવાન વસ થાય બીજું શું જોઈએ જે પરમાત્માને રાત્રે પથારીમાંથી જાગીએ ને એની સાથે વાતો થાય સવારમાં જાગીએ ને પરમાત્માની સાથે વાતો થાય બાથરૂમમાં નાતા હોય ને ભગવાનની સાથે વાતો થાય એનાથી વધારે જીવનની અંદર બીજું કશું જ કમાવા જેવું નથી મેળવવા જેવું નથી આટલું જો થઈ ગયું તો માની લો આપણું બધું જ થઈ ગયું આ લોકમાં કદાચ થોડા સુખ આવે દુઃખ આવે એનાથી ક્યારેય પણ હિંમત હારવી નહીં પણ આ મૂડી જો આપણા હાથમાં છે માની લો મારો છેલ્લો શ્વાસ આજે છે આ મૂડી મારા હાથમાં છે ભગવાનના સંતો ભક્તોનો રાજીપો મારી પાસે છે મારું કામ પૂરું થઈ ગયું કશું જ બાકી ન રહ્યું એકાદશી પર ભગવાન આટલા રાજી થઈ ગયા વસ થઈ ગયા હું તને વસ છું બોલ અત્યારે અમે હાર્યા દોર્યા તારા છીએ તે મારું અતિશય હિત કર્યું છે તે ક્યારે ભૂલાવ્યું પણ ભૂલાશે નહીં એવું અનુપમ વચન ભક્તા ભગવાન જ્યારે બોલ્યા ત્યારે ઘનશ્યામ એવા તે ભગવાને પ્રસન્ન દેખીને એકાદશીએ કહ્યું હે સુખધામ હું વર માગું છું તમે મને વરદાન માગવા કીધું છે ને હું તમારી પાસે વરદાન માગું છું એકાદશીએ વરદાન માગ્યું ત્યાં પ્રસન્ન થઈને વરદાન આપો જેનાથી ભક્તજનોના બધા જ મનોરથો પૂર્ણ થાય એટલા માટે અને હું આપના ચરણોની દાસી છું એટલા માટે હે અવિનાશી હું જે વર માગું તેને આપ આપો એકાદશીએ કેવું વરદાન માગ્યું છે ભક્તજનોના બધા મનોરથ પૂર્ણ થાય એવું વરદાન અને બીજું હું તમારા ચરણોની દાસી છું એટલા માટે હું તમારી પાસે વર માગું છું એકાદશીએ ભગવાનના ચરણની દાસી પોતાને ભગવાનના ચરણની રજ તરીકે સ્વીકારી અને સાથોસાથ એમને જે માગ્યું છે એ ભગવાનના ભક્તજનોના મનોરથ પૂરા કરવા એટલે આપણા મનોરથોને પૂર્ણ કરવા માટે એકાદશી એમને ભગવાનની પાસે માગ્યું છે હે અવિનાશી હું જે વર માગું તે મને આપો આપની નકથી શિખા પર્યંતની જે મૂર્તિ છે તેના અત્યંત દુર્લભ ધામ તેજમાંથી હું ઉપજી છું ભગવાનની મૂર્તિ આખી જ ભગવાનનું ધામ છે અનાદિ મુક્તોને રહેવા માટેનું ધામ ભગવાનની મૂર્તિ છે અનાદિ મુક્તો જે મુક્તિને ભગવાન સ્વયં આપે છે સાલોક્ય સામીપ્ય સાષ્ટિ સારૂપ્ય આ ચાર પ્રકારની મુક્તિને આપણે ભગવાનને રાજી કરીને મેળવી શકીએ છીએ ચતુર્દા મુક્તિને પણ ભગવાનનો નિષ્કામ ભક્ત ઈચ્છતો નથી પણ જે ભગવાનની મૂર્તિને વિશે ભગવાન પોતાની મૂર્તિમાં રાખે એકત્વ જેને ભગવાન સ્વયં આપે છે અનાદિ મુક્તોની સ્થિતિ એવું ભગવાન નું જે સ્વરૂપ છે ભગવાનની જે મૂર્તિ છે સ્વયં ધામ છે એ ભગવાનની મૂર્તિમાંથી એકાદશી કે હું પ્રગટ થઈ છું તમારા ધામરૂપી તેજમાંથી પ્રગટ થઈ છું આપ જ્યાં ચાહો ત્યાં મને આપના કોઈ અંગમાં નિવાસ આપો મારું પહેલું વરદાન એ છે તમે મને કોઈ પણ જગ્યાએ તમારા અંગોમાં નિવાસ આપો એ વરદાન હું આપણી પાસે માગું છું મારા નામ અને રૂપ ચોવીસ છે તો સુખદાયક છે શ્યામસુંદર આપ પણ ચોવીસ નામ અને રૂપોને ધારણ કરીને મને વરો કહેતા મારો સ્વીકાર કરો તમે મારા ચોવીસ રૂપ છે અને ચોવીસ નામ છે એટલે તમારે પણ કેટલા રૂપ લેવા પડશે ચોવીસ રૂપે મને વરવું પડશે અને ચોવીસ રૂપે તમારે પ્રભુ મને સ્વીકારવી પડશે અને મને તેવા રૂપમાં ત્રિલોકીમાં જાહેર કરો મને ત્રણ લોકની અંદર તમે જાહેર કરો ચોવીસ રૂપની અંદર મારા ઘણા વ્રત અને ઉત્સવને ત્રિલોકીમાં રહેલા ભક્તોમાં વિસ્તારો મારા વ્રતને વિસ્તારો ઉત્સવને વિસ્તારો ત્યારે ભગવાને હસીને એકાદશીને કહ્યું હું તને મારા કયા અંગમાં નિવાસ આપું ભગવાન કે મારું બધું રોકાઈ ગયેલું છે નો નો સ્પેસ છે જ જ નહીં વેકેન્સી નથી ક્યાં આપવું મારા વક્ષ સ્થળમાં લક્ષ્મી રહ્યા છે તુલસી મારા ચરણ કમળમાં રહ્યા છે તુલસીજી ચરણ કમળમાં ભગવાને વૃંદાને વરદાન આપ્યું ત્યારે ચરણમાં રાખ્યા છે વક્ષ સ્થળની અંદર હૃદયમાં તો લક્ષ્મીજી બિરાજે છે ભગવાને બધાય અંગોને નિહાળ્યા નિજ અંગ હરી દેખે નિહારી બોલે નેત્ર મે રહો તુમ પ્યારી यो कहि नेत्र मे दियनिवासा पुरषोत्तम पूरन किए आशा यो कहि नेत्र मे दियनिवासा पूर्षोत्तम पूरन किए आशा हे प्यादशी रहे भगवान एकादशी ने नेत्र स्थान आय વક્ત સ્થળમાં લક્ષ્મીજી ચરણમાં તુલસીજી અને નેત્રમાં એકાદશી નેત્રમાં એકાદશી રહ્યા છે એનો અર્થ જે વ્રત કરે છે છે એની ઉપર ભગવાનની નજર રહે સીધી જ રહે છે કારણ કે નેત્રમાં એકાદશી સ્વયં રહ્યા છે એકાદશી છે આંખો જેમ જોવાનું કામ કરે છે એમ એકાદશીનું વ્રત એકાદશીનું વ્રત એટલે ફક્ત ફરાળ ખાઈ લેવું અથવા તો કેવળ નકોડો ઉપવાસ કરી લેવો એમ નહીં શ્રીજી મહારાજે મધ્યના આઠમાં વચનો સમજાવ્યું છે દસ ઇન્દ્રિયોને અગિયારમું મન એનો જે આહાર એને ન આપવો એનું નામ એકાદશી છે જીભને જીભનો આહાર નહીં આંખને આંખનો આહાર નહીં કાનને કાનનો આહાર નહીં ત્વચાને ત્વચાનો આહાર નહીં નાસિકાને નાસિકાનો આહાર નહીં હાથ પગ આદિ જે કર્મ ઇન્દ્રિયો છે એને એનો આહાર નહીં અને મનને સંકલ્પ વિકલ્પનો આહાર નહીં ભગવાન સિવાયના બીજા સંકલ્પ વિકલ્પનો આહાર નહીં આવી રીતે અગિયારે અગિયાર ઉપર કંટ્રોલ કરે ત્યારે એને એકાદશી કહેવાય અને એવી એકાદશી જ્યારે થાય ત્યારે ભગવાનની નજરમાં આપણે આવી જઈએ આવી એકાદશી કરવાવાળા ભગવાનના ભક્તો ઘણા બધા છે ઘણા એ ભગવાનના ભક્તો છે જે એકાદશીના દિવસે વ્યવહાર કાર્ય પણ નથી કરતા જેને વ્યવહારે ભગવાને સુખી રાખ્યા હોય એ વ્યવહાર કાર્ય પણ નથી કરતા એકાદશીના દિવસે ભગવાન પાસે બેસીને કેવળ ભજન કરે છે એવા ભગવાનના ભક્તો છે એકાદશીના દિવસે દસ થી બાર કલાક કથા વાર્તાનું શ્રવણ કરે છે એવા ભગવાનના ભક્તો છે આજે પણ છે એકાદશીના દિવસે સો સો કીર્તનો બ્રહ્માનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામીના પ્રેમાનંદ સ્વામીના ભગવાનની પાસે બેસીને ગાય છે ઘનશ્યામ દાદા ગાય છે એમ એકાદશી સરસ એકસો ને આઠ કીર્તન ગાય લો એટલે એવી રીતે જ્યારે ભગવાનની ભક્તિ થાય ભગવાન આગળ કીર્તન ભક્તિ થાય ભગવાનનું ભજન થાય ત્યારે ભગવાન રાજી થઈ જાય નેત્રોમાં ભગવાને એકાદશીને નિવાસ આપ્યો છે ભગવાન પુરુષોત્તમ એકાદશીની આશાને પૂર્ણ કરી यो कहि नेत्र में दिये निवासा यो कही नेत्र मे दिये निवासा आशा परसोत्तम पूरन किये आशा प्रसन्न होई कहे कुञ्जविहारी मेरे कुवल्लभ होते अति प्यारी चौबीस रूप धरी के मेरा चौबीस रूप धरी के मेरा प्रीत करी तोय यरी हो गनेरा प्रीत करी तोय यरी हो गनेरा पी भगवान कुंज बिहारी प्रसन्न थी एकादशी ने कहू તું મને વાલી છો અતિશય પ્યારી છો હું ચોવીસ રૂપ ધારણ કરીશ અને ઘણા જ પ્રેમથી તને વરીશ હું ઘણા હેતથી તને વરીશ હવે હું તારું વ્રત અને ઉત્સવને વિધિ પ્રમાણે કરીને ત્રિલોકીમાં તને પ્રવર્તાવીશ એ વાતને ચોક્કસ જાન જેનું શ્રીકૃષ્ણ એવું નામ છે તે ઘનશ્યામ પ્રભુ આ રીતે એકાદશીને વરદાન આપીને પોતાના ધામમાં પધાર્યા ભગવાને આવી રીતે એકાદશીને વરદાન આપ્યું હવે દરેક તરંગની અંદર અલગ અલગ એકાદશીનો મહિમા આવશે એટલે એકાદશીનું વ્રત એ કઈ એકાદશી કયા નામે એકાદશીના કયા સ્વરૂપને ભગવાને કયું સ્વરૂપ ધારણ કરીને ભગવાન વર્યા એ વાતો આવશે ચોવીસે ચોવીસ એકાદશીની આ જે એકાદશી છે આ એકાદશી જે દિવસે પ્રગટ થઈ હતી અહીં આગળ લખ્યું છે માક્ષર મહિનાના પહેલા પખવાડિયાને અગિયારમે મે દિવસે એકાદશી પ્રગટ થઈ હતી ત્યારે બ્રહ્મા આદિને તેની આદિ કે તેની પૂજા કરી માક્ષર સુધી એકાદશીનું નામ મોક્ષદા છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કેશવ એવું નામ ધાર્યું અને ત્રિલોકીનું મંગળ કરવા માટે સુંદર સ્વરૂપે તેને વર્યા તે દિવસે બધા દેવોએ અને મનુષ્યોએ વિધિ પ્રમાણે વ્રત પૂજાને ઉત્સવ કર્યો હવે હું તેનો બધો વિધિ કહું છું ભગવાને અહીં આગળ ઉચ્ચારણ કર્યું છે આધારણ સમયે લખ્યું છે માક્ષર મહિનાના પહેલા પખવાડિયાને અગિયારમી દિવસે એટલે કે માક્ષર સુદ એકાદશી માક્ષર સુદ એકાદશીને મોક્ષદ એકાદશી કહેવાય છે એ દિવસે આ એકાદશી પ્રગટ થઈ આવો હરિચરિત્રનો સાગરના તરંગમાં ઉલ્લેખ છે પરંતુ અન્ય ગ્રંથો દ્વારા નિર્ણય અને એની અંદર પણ જોઈ શકાય છે કે મોક્ષદા એકાદશીનું નામ માક્ષર સુદ એકાદશી જ મોક્ષદા એકાદશી છે પરંતુ જે એકાદશીની ઉત્પત્તિ છે એ એકાદશીને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે એવું બીજા અન્ય શાસ્ત્રોમાં છે એ ઉત્પત્તિ એકાદશી કાર્તિક વદ એકાદશી એ ઉત્પત્તિ એકાદશી કહેવાય છે એટલે કે કાર્તિક મહિનાનો વદ પક્ષ એનો અગિયારમો દિવસ ત્યારે એકાદશીની ઉત્પત્તિ થઈ એવું પુરાણોમાં પણ છે અને સહજ રીતે એ જ પ્રથા ચાલી આવી છે એટલે ઉત્પત્તિ એકાદશી એને કહેવાય છે આટલો પાઠ ફેર હરિચરિત્રમ સાગર અને પુરાણોની કથા આપણો જે નિર્ણય કેલેન્ડર એ આદિની અંદર આટલો પાઠ ફેર જણાય છે સ્મૃતિભેદના કારણે હોય પરંતુ વાત એટલી છે કે જે એકાદશી ઉત્પન્ન થઈ પ્રગટ થઈ જે દિવસે એને ઉત્પત્તિ એકાદશી કહેવાય અહીં આગળ હરિચરિત્રનું સાગર પ્રમાણે માક્ષર મહિનાની સુદી એકાદશી અન્ય ગ્રંથો પ્રમાણે કાર્તિક વદી એકાદશી એટલે પંદર દિવસ પહેલાં એને ઉત્પત્તિ એકાદશી કહેવાય અહીં આગળ માક્ષર સુદ એકાદશીને મોક્ષદાય એકાદશી કીધી છે એ નામ તો બધી જ જગ્યાએ સમાન છે પરંતુ હરિચરિત્રાનું સાગર પ્રમાણે તે દિવસે એકાદશી પ્રગટ થઈ એવું કહેવું છે જ્યારે અન્ય શાસ્ત્રોનું કહેવું એવું છે એના પંદર દિવસ પહેલાં એટલે કે કારતકવદ એકાદશીએ એકાદશીનું પ્રાગટ્ય થયું એને ઉત્પત્તિ એકાદશી કહેવાય એ વધારે લાગે જ પણ હરિચરિત્રનું સાગર પ્રમાણે અત્યારે આ કથા અહીંયા આગળ આ પ્રકારની છે અને આવી રીતે ભગવાન હવે બધી એકાદશીનો વિધિ કહેશે આપણે હવે મહારાજ જે જે એકાદશીનો વિધિ કહેશે એનું શ્રવણ કરતા જઈશું સાથોસાથ એ જે જે એકાદશી છે એની જે જે પૂર્વે કથાઓ છે એ કથાઓનું પણ આપણે શ્રવણ કરતા જઈશું કે જે જે પુરાણોની કથાઓ છે એ એકાદશીના મહાત્મ્ય માટેની એનું પણ આપણે શ્રવણ કરીશું એ બધું આપણે સોમવારની કથાની અંદર આવે હરિચરણ સાગરની કથા જ્યારે કરીશું ત્યારે શ્રવણ કરીશું અત્યારે એ કથાને વિરામ આપીએ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવે ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજ શ્રીગણશ્યામ હરા